साबरकांठा જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા ખાતે તારીખ 25 ફેબ્રુઆરીના રોજ મિલકત વેરા વર્તર યોજના અંતર્ગત સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી। પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયાની અધ્યક્ષતામાં બોલાવેલ ખાસ સામાન્ય સભાની બેઠકમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 99 અને પેરા ખંડ 9 અને કલમ 271 હેઠળ વસૂલ કરતા કરવેરામાં પ્રોત્સાહક વળતર યોજના અંગેની ચર્ચાઓ કરીને ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જાહેર કરવામાં આવેલી યોજના અંગે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો। રાજ્યની નગરપાલિકાઓને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 99 હેઠળ વિવિધ પ્રકારના કરવેરા લેવાની સત્તા મળેલ છે। આ સત્તા મુજબ નગરપાલિકાઓ મિલકતવેરો, સામાન્ય પાણીવેરો, ખાસ પાણીવેરો, દીવાબત્તી વેરો, ગટર વેરો જેવા જરૂરી વૈજ્ઞાનિકો જોગવાઈઓ અનુસરીને દાખલ કરેલ છે, પરંતુ સમય સંજોગોના કારણે કેટલાક નાગરિકોએ આ વેરા ભરેલ ન હોય તેમના ઉપર નોટિસ ફી જેવી દંડનીય રકમ વસૂલ કરવાની હોય છે, જેના કારણે નાગરિકો ઉપર બોજ વધતો જાય છે। ગુજરાત સરકારે નાગરિકોની આ મુશ્કેલીને ધ્યાને રાખીને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રોત્સાહક વળતર યોજના જાહેર કરીને બાકીદારોને દંડનીય રકમ ભરવામાં 100% મુક્તિ આપવાનું જાહેર કરેલ છે। આ યોજનાની અમલવારી થાય તે માટે દરેક નગરપાલિકાઓએ ઠરાવ કરવાનો હોય પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ સર્વાનુમતે આ યોજનાનો ઠરાવ કરીને સરકાર સમક્ષ અધિકારી તરફ મંજૂર માટે મોકલી આપેલ છે। મંજૂરી આવતા જ આ યોજનાની અમલવારી શરૂ થઈ જશે તેવું પાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું। વધુમાં સમયસર કે એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતા માટે પણ વિવિધ પ્રોત્સાહક વળતર યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવનાર છે તેવું નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું। જીલ રાવળ, જેડેશ ટીવી, પ્રાંતિજ। ગુજરાત સરકાર દ્વારા સમગ્ર દેશની આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમ હેઠળ નગરપાલિકા વિસ્તારમાં લોકોની કરવેરાની વસૂલાતના અનુસંધાને વિવિધ યોજનાઓ નગરજનોના હિતો માટે અમલમાં મૂકી છે। તે હેતુ સારું રાજ્ય સરકારના વિભાગ તરફ, શહેરી વિકાસ વિભાગ તરફથી જરૂરી ઠરાવો નગરપાલિકા પાસે માગવામાં આવેલા, જે આજે ભારતીય જનતા પાર્ટી ની પ્રાંતિજની સામાન્ય સભા અને સાથી મિત્રો દ્વારા બેઠકનું આયોજન કરી આ બેઠકમાં રાજ્ય સરકારના બે પ્રકારના કરવેરા વસૂલાતના અનુસંધાને નિયમો બનાવવા ઠરાવ કરવામાં આવેલ છે અને આવા નિયમોને મંજૂરી આપવામાં આવી છે। જેમ કે સને 2021-22ના વર્ષના બાકી કરવેરાઓની વસૂલાત છે, જેમાં નોટિસ ફી, અન્ય ફીઓ આ બધી જે દાખલ કરવામાં આવી છે, તેમાંથી જે લોકો 31-3-2022 સુધીમાં પાછલા નાણાં સહિત વસૂલાતની રકમ ભરપાઈ કરશે તો તેમને નોટિસ ફીમાંથી મુક્તિ આપવામાં આવશે। આ સાથે જે લોકોને શિક્ષણ ફીની વસૂલાત બાકી છે તેની આ યોજના લાગુ પડશે નહીં। એટલે કે ટોટલ કરવેરાની વસૂલાત પૈકીના શિક્ષણના ટેક્સને આ વિષય લાગુ પડશે નહીં। આ સાથે સાથે રાજ્ય સરકારે આ મહોત્સવ યોજના હેઠળ જે નાગરિકો કરવેરાના દાતાઓ સને 2022-23ના એડવાન્સ પોતાના ટેક્સના નાણાં ભરપાઈ કરશે તેમને ખાસ કિસ્સામાં 10% ટેક્સમાંથી માફી આપવામાં આવશે, વળતર આપવામાં આવશે। સાથે જો ઓનલાઈન પદ્ધતિથી નગરપાલિકામાં ટેક્સ ભરપાઈ કરશે તો વિશેષ 5% વળતર વધારાનું આપવામાં આવશે એવી રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીની આ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આ નિયમો આજ રોજ બનાવવામાં આવ્યા છે અને આ નિયમો પ્રાંતિજના નગરજનોના હિતમાં બનાવ્યા છે। તો સર્વે નગરજનોને પોતાના વ્યક્તિગત હિતમાં પોતાના ટેક્સના નાણામાં મળેલા વળતર સ્વરૂપે તમામ ટેક્સ બાકી તારીખ 31-3-2022 સુધીમાં ભરપાઈ કરી જાય તેવી સૌ નગરજનોને અમારી પ્રાર્થના છે। ભારત માતા કી જય। સુંદરાવીલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગર પાલિકા ની હદ માં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટો ના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ,
દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51